من دائما أبدا على حبيبك خير الرسل كلهم يا رب صل وسلم دائما أبدا على حبيبك خير الرسل كلهم لا إله إلا الله 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 يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ بيدي أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم عزیزان محترم ماہ مبارک رمضان پسار تھیو અને ખુદાના ફજલો કરમથી જેટલી પણ આપણે ઇબાદતો કરી શક્યા ખુદા સર્વે ઇબાદતોને કબૂલ કરે. હકીકતમાં માહે મુબારક રમઝાન આપણે બહુ જ યાદ આવશે, કારણ કે એ મહિનો હતો કે જેના અંદરમાં હરેક સારા અમાલ ખુદાવંદી કરીમ તે અમાલના અજર આપવાના અંદરમાં વધારો કરતો હતો. હવે આ ઈદની રાત છે અને પહેલી માહે શવ્વાલની રાત છે. સર્વેને આ ઈદ મુબારક થાય. અને અઝીઝાને મહતરમ, ઈદની રાતના આપણે બેસી અને ભીલાં કરવાનું છે કે શું ખુદાવંદી કરીમે માહે મુબારક રમઝાન દરમિયાન જે રોજા વાજિબ કરવાથી જે મકસદ હતો તકવા અને પરહેજગારીનો, શું તેના અંદરમાં કંઈ વધારો થયો છે? અઝીઝાને મહતરમ, ઈમાનમાં પણ વધારો થાય છે, તકવામાં પણ વધારો થાય છે, પરહેજગારીમાં પણ વધારો થાય છે, અહલે બૈત અલૈહિસ્સલામની મોહબ્બતમાં પણ વધારો થાય છે. અસહાબે કહફના જે શખ્સિયતો હતા તે બારામાં ખુદાવંદ કરીમે કહ્યું, વજીદ ના હોમ હોદા, કે અમોએ તેઓની હિદાયતમાં વધારો કર્યો. શું માહી મુબારક રમઝાન પસાર થયો તો આપણા તકવાના અંદરમાં કઈ વધારો થયો? એ સર્વે વસ્તુ બારામાં આપણે વિચાર કરવાનું છે અઝીઝાને મહતરમ. અને કાલે ઈદનો દિવસ છે અને આ હદીસો આપણે યાદ રાખવું જોઈએ કે જે માસુમોના કલામના અંદરમાં વારિદ થયું, લૈસલ ઈદ મન લબેસલ જદીદ વલાકિન્નલ ઈદ મન અમિનલ વઈદ. એ ઈદ તેઓ માટે નથી કે જે લોકો સારા કપડા પહેરીને આવે, પણ ઈદ તેઓ લોકો માટે છે કે જે લોકો કયામતના ભયથી જહન્નમની આગથી જે લોકો બચી ગયા તે લોકો માટે ઈદ છે. અને માસૂમ આ પ્રમાણે ઇરશાદ ફરમાવતા હતા, કુલ્લા યૌમિન લા તઅસિલ્લાહ ફી ફહુવા લકા ઈદ, જે દિવસો નંદરમાં તું ગુનાનું કામ ન કર, જે દિવસો નંદરમાં તું અલ્લાહની નાફરમાની ન કર્યો, એ દિવસ તારા માટે ઈદનો દિવસ છે. અઝીઝાને મહતરમ, જે પ્રમાણે એક શખ્સ ફોર્માસીઓ લે છે અને ફોર્માસીઓ લેવા પછી તે કામે ચડતો હોય છે, એ પ્રમાણે માહી મુબારક રમઝાન આપણા બધા માટે ફોર્માસીઓનો ટેમ હતો. એના અંદરમાં આપણે આપણી આંખમાં કાબુ રાખ્યા, તે હરામ ચીજ તરફ ન જોયા, આપણે આપણા કાનને કાબુ રાખ્યા અને હરામ ચીજ તે કાનને ન સંભળાવી, આપણે આપણી જબાન અને મોઢા ઉપર કાબુ રાખ્યા અને ગીબતો ન બોલ્યા અને ખોટી વસ્તુ અને ગારું પણ આપણે આપ્યા નથી અને હરેક અવયવો એ હરામથી બચતી રહી. એક મહિના સુધી અગર જો આ પ્રમાણે સરખી રીતના ગુનાહોથી જે લોકો બચ્યા તો એ ફોર્માસીઓનો અસર એ થશે કે બાકીના 11 મહિનાના અંદરમાં ગુનાહોથી બચતા રહીશું. અગર જો માહી મુબારક રમઝાન બાદ બીજા જ દિવસે એક માણસ ગુનાનું કામ ચાલુ કરી નાખે તો પછી માહી મુબારક રમઝાનથી કશો પણ ફાયદો થયો નથી. અને જે પ્રમાણે પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે કમ મિન સાઇમિન, ઘણા એવા રોજેદારો છે કે જે લોકોને તેઓના રોજાથી ભૂખ અને પ્યાસ સિવાય બીજું કાંઈ નથી મળતું. અને એ જ પ્રમાણે અમુક નમાઝ પડવા વાળા તે લોકોને ઉઠ બેસ અને ઠાકોરા સિવાય બીજું કાંઈ નહીં મળે. એટલા માટે એવું ના થાય કે આપણો રોજો ખાલી ભૂખ અને પ્યાસ જ હોય, બલકે તે ભૂખ અને પ્યાસની સાથે તકવા અને પરહેજગારી અગર જો હાસિલ થયું તો હકીકતમાં આપણા બધાનો બેડો પાર છે. અને ઇન્નમા યતકબ્બલુલ્લાહ મિનલ મુત્તકીન, ખુદા બેશક તે મુત્તકી અને પરહેજગાર લોકો પાસેથી તેઓના અમાલને કબૂલ કરે છે. વ ઇન્ન લિલ મુત્તકીન મફાઝા,
એ મુત્તકી અને પરહેઝગાર લોકો માટે કામયાબી છે, અને મુત્તકી અને પરહેઝગાર લોકો તે ખુદાવંદી કરીમના પસંદીદા બંદા છે કે જે ખુદાવંદી કરીમ તે નેક બંદાઓથી મોહબ્બત કરે છે અને ખુદાને તે નેક બંદાઓ પસંદ છે. لا إله إلا الله يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ بيدي. પેલી માહે શવાલ. આજની તારીખોમાં 41 હિજરી સનમાં ઉમરુએ આસ કે જે મુઆવિયાનો સાથીદાર હતો અને બહુ જ કટ્ટર ઝાલિમ અને મૌલાઈ કાયના તથા અહલબેત અલી મુસલાતુ સલામનો દુશ્મન તે અમરે આસ જહન્નમ વાસિલ થયું. વસલામ અલૈકુમ ورحمة الله وبركاته. أصدري البيض حمرا بعدما وردت من العدا كل مسود من الإمام والكاتبين بسمر الخط ما تركت أقلامهم حرف جسم غير منعجم شاك السلاح لهم سيما تميزهم والورد يمتاز بالسيما عن السلام تهدي إليك رياح النصر نشرهم فتحسب الزهر في الأكمام كل كم. لا إله إلا الله 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 يا ربي خذ بيدي لا إله إلا الله يا ربي خذ